નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ આકડેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 6 નો અભ્યાસ કરતા હતા કે જેનું નામ છે દહન અને જ્યોત, કે જેની અંદર એનું આપણે ઇંગ્લિશ કરીએ તો થાય કમ્બશન એન્ડ ફ્લેમ. હવે દહનની પ્રક્રિયા શું છે? તો કે ભાઈ દહન એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે, કેમિકલ રિએક્શન છે. તો દહન શું છે આપણે એ સમજીએ. તો ભાઈ આપણે ઘણી બધી જગ્યાએ આપણે ઉદ્યોગોની અંદર જોઈએ, આપણા કહી શકીએ રોજિંદા જીવનમાં જોઈએ તો આપણે બળતણની પ્રક્રિયા વિશે જાણીતા છીએ કે બળતણનો ઉપયોગ કરી અને આપણે કોઈ વસ્તુને સળગાવતા હોય તો વાહનો ચલાવવા માટે આપણે વિવિધ પ્રકારના બળતણનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ભાઈ આપણે કોઈ વ્હીકલ ચલાવવું હોય તો એના માટે પેટ્રોલ છે, ડીઝલ છે, એનો ઉપયોગ આપણે કરીએ છીએ કે જેની મદદથી એ સળગશે અને એક એક ઉર્જા ઉત્પન્ન કરશે કે જેને કારણે એવી પ્રોસેસ થશે કમ્બશનની કે જેને કારણે વાહન આગળ જશે. ઓકે, હવે આવા આપણે અલગ અલગ પ્રકારના બળતણનો ઉપયોગ કરીએ. આપણે લાકડું જે છે એને સળગાવી અને એટલે કે એને ચૂલાની અંદર આપણે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરીએ. આપણે આ સિવાય કહી શકાય કે રાંધણ ગેસની અંદર એલપીજીનો ઉપયોગ કરીએ, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. તો આવા અલગ અલગ બળતણનો ઉપયોગ કરીએ કે જેને કારણે આપણને કોઈ પદાર્થનું દહન થાય અને ઉર્જા મળે છે અને એને આપણે આપણા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીએ છીએ. તો આપણે આજે આ દહન વિશે ચર્ચા કરીશું. તો તમે ઘણી વાર જોયું છે કે મીણબત્તી છે, તો મીણબત્તીને આપણે જયારે સળગાવે, મીણબત્તીને આપણે જયારે પ્રગટાવીએ તો મીણબત્તી એમનેમ સળગશે, તમે એમનેમ હવામાં રાખી દો અથવા તો આપણે કોઈ જગ્યા ઉપર મીણબત્તીને રાખી દઈએ એમનેમ સળગશે ના, તો કે એને આપણે દીવાસાઠીની મદદથી આપણે એને સળગાવીશું. તો મીણબત્તીનું દહન, કોલસાનું દહન, આવી રીતે અલગ અલગ પ્રકારના જે પદાર્થો છે કે જેનું દહન થાય છે તો આવા પદાર્થો વિશે આપણે અભ્યાસ કરીશું. તેમાં સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ દહન શું છે. દહન શું છે તો કે ભાઈ આપણે એક પ્રક્રિયા પહેલા તો ધ્યાનમાં લઈએ કે ભાઈ કોલસાને હવામાં સળગાવી તો આપણને ત્રણ વસ્તુ મળશે, કાર્બન ડાયોક્સાઇડ, પ્રકાશ અને ઉર્જા. તો આપણે જયારે કોલસાને હવાની અંદર સળગાવીએ, કોલસો કાળા કલરનો કોલસો હોય એને આપણે જયારે હવાની અંદર સળગાવીએ એટલે કે આપણે એમનું ખુલ્લા વાતાવરણમાં આપણે એને સળગાવીએ લાઇટર દ્વારા કે કોઈ ભઠ્ઠામાં કે ક્યાંય પણ, તો આપણને ત્રણ વસ્તુ મળશે. એક તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે ધુમાણો, બીજું એક પ્રકાશ એટલે કે ભડકો થાય તો એક પ્રકારના આપણને પ્રકાશ મળ્યો, ભડકો આપણને દેખાય ને, અને ઉર્જા, ઉર્જા મળશે કે જે ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે મળશે કે જે આપણે રાંધવાની પ્રક્રિયાની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય કોઈ પણ વસ્તુનું તાપમાન વધારવું હોય તો એની અંદર આ કોલસાનો ઉપયોગ કરીએ, કે માની લો કે તમારે કોઈ વસ્તુ ગરમ કરવી છે તો એના માટે તમે જે કોલસાનો આખો ભઠ્ઠો કરેલો હોય એની ઉપર આપણે મૂકીએ તો મસ્ત મજાનું ગોઠવાઈ જાય. આમ આ કોલસો જે છે એને હવામાં સળગાવીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પ્રકાશ અને ઉર્જા આપે છે. તો અહીંયા આપણે બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ પણ એ પહેલા આપણે એ સમજીએ કે ભાઈ દહન કોને કહેવાય. તો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાની અંદર, જે કેમિકલ રિએક્શનની અંદર, જે રાસાયણિક પ્રક્રિયા એટલે કે આમાં કઈ એવી પ્રક્રિયા થતી છે જેને જેથી કે રસાયણોમાં ઉલટસુલટ થતું હોય છે એટલે આપણે એને શું કીધું. તો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, આપણે હવાની અંદર ઓક્સિજન રહેલો હોય છે બરોબર, તો કોઈક એવી રાસાયણિક પ્રક્રિયાને કારણે આપણો જે કોઈ પણ પદાર્થ છે, ફોર એક્ઝામ્પલ હું કોલસો લઉં તો એ કોલસો આપણો એક પદાર્થ છે, એ હવાની અંદર રહેલા ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરી અને શું ઉત્પન્ન કરશે, ઉર્જા ઉત્પન્ન કરે તો આ પ્રક્રિયાને શું કહેવાય, દહન. હજી એક વાર, તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, જે કેમિકલ રિએક્શન દરમિયાન, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરી, પદાર્થ ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરતો હોય, પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરતો હોય તો એને આપણે શું કહેવાય, દહન. તો આ દહનની વ્યાખ્યા થઈ, દહનની સમજૂતીથી શું, તો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણો પદાર્થ, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે એને કહેવાય દહન. હવે જે પદાર્થનું દહન થાય એને કહેવાય દહનશીલ પદાર્થો. દહન એટલે કે દહનશીલ એટલે તો કે જેનું થતું હોય, જેનું
ફોર એક્ઝામ્પલ હું કોલસાને સળગાવું તો કોલસો જે છે એ સળગશે, તો એનો મતલબ એમ કે દહનશીલ પદાર્થ છે. એટલે જે પદાર્થનું દહન થતું હોય, એટલે કે જે પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાય અને ઉર્જા ઉત્પન્ન કરતો હોય એવા પદાર્થને દહનશીલ પદાર્થ અથવા તો બળતણ કહેવાય. તો હવે આપણે અત્યાર સુધી એમ કહેતા હતા કે ભાઈ કોલસો છે, કેરોસીન છે, પેટ્રોલ છે, ડીઝેલ છે, એ બધા એક પ્રકારના બળતણ છે. તો આપણે બળતણની વ્યાખ્યા પણ અહીંયા ક્લિયર કરીએ કે જે પદાર્થનું દહન થાય તેને દહનશીલ પદાર્થ અથવા તો બળતણ કહેવાય. બે વસ્તુ અહીં ઇમ્પોર્ટન્ટ, તો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એ હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે એને દહન કહેવાય, અને જેનું દહન થતું હોય એ પદાર્થને કહેવાય દહનશીલ પદાર્થ અથવા તો બળતણ. બળતણ ત્રણ પ્રકારના હોય, ઘન, પ્રવાહી અને વાયુ. ફોર એક્ઝામ્પલ લાકડું તો એ પ્રકારનો ઘન પદાર્થ છે. પ્રવાહીની અંદર તો કે ભાઈ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આવા ઘણા બધા તો કે ભાઈ પ્રવાહી પદાર્થમાં લિક્વિડ ફોર્મની અંદર હશે. અને વાયુની અંદર બળતણ તો કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન ગેસ છે, તો એનું જ્યારે કોમ્બિનેશન કરો તો જોરદાર ધડાકા થાય, જે આપણે રોકેટની અંદર એનો ઉપયોગ કરીએ. તો હાઇડ્રોજન એક પ્રકારનો વાયુ છે કે જેને આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકાય. તો ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાની અંદર બળતણ રહેલા હોય છે. ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે, વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થનું દહન થાય એટલે કે કોઈ પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાય અને ઉર્જા ઉત્પન્ન કરે તો એનાથી આપણને પ્રકાશ મળે, કે જે પ્રકાશ હોય ક્યારેક પ્રકાશ મળે. એવું ફોર એક્ઝામ્પલ હું મીઠાને સળગાવું, હું મીઠું હોય મીઠું, મીઠાને હું કોઈ વાટકીમાં લઈને સળગાવું, એની નીચે મીણબત્તી રાખીને મીઠાને ગરમ કરું તો તમને પ્રકાશ જોવા નહીં મળે. હું જીરો હોય અથવા તો કોઈ વટાણા હોય, વટાણાને હું ગરમ કરું તેનો કે મને પ્રકાશ નહીં મળે. તો એનું દહન તો થયું પણ પ્રકાશ મળ્યો નહીં, એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પણ એને ઉર્જા ઉત્પન્ન કરી નહીં, એટલે વટાણાને આપણે જયારે ગરમ કરી તો એ દહનનો પાયમું કહેવાય. બરોબર, દહન પહેલા કહીએ છીએ, દહન ઉપરથી આવે દહનશીલ અથવા તો પદાર્થ અથવા તો બળતણ. આ બળતણ ધન ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાની અંદર હોય. ક્યારેક દહન દરમિયાન જે પ્રકાશ જે છે એ જ્યોત સ્વરૂપે ઉત્પન્ન થાય અથવા તો ધગધગતા પ્રકાશ સ્વરૂપે ઉત્પન્ન થાય, એટલે કે મોટો ધડાકો થાય એક સાથે, અથવા તો નાની એવી જ્યોત સ્વરૂપે ઉત્પન્ન થાય. ફોર એક્ઝામ્પલ મીણબત્તી છે તો મીણબત્તી તમને નાની એવી જ્યોત જોવા મળે. અને આપણે આપણે બોમ્બ જોઈએ, ફોર એક્ઝામ્પલ બોમ્બ, મોટી મિસાઇલ, તો એ જ્યાં પડશે તો મોટો ધડાકો પડશે, નાની એવી જ્યોત નહીં કરે. તો જ્યારે કોઈ પણ વસ્તુનું દહન થાય અને એમાં પ્રકાશ ઉત્પન્ન થાય તો અમુક એવા આપણી પાસે પદાર્થો છે કે જે જ્યોત સ્વરૂપે પ્રકાશ ઉત્પન્ન કરે, અને અમુક એવા છે કે જે ધગધગતા પ્રકાશ સ્વરૂપે ઘણો બધો પ્રકાશ ઉત્પન્ન કરે અને પ્રચંડ ગરમી ઉત્પન્ન કરે. બરોબર, તો આ થયું આપણું દહન શું છે. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનું કોષ્ટક જોઈએ. તો આ કોષ્ટકની અંદર તમારે મને કહેવાનું કે છે, જો આમાં આપણને પદાર્થોનું લિસ્ટ આપેલું છે, બીજું આપણને કીધેલું છે કે ભાઈ દહનશીલ પદાર્થ કહેવાય કે અદહનશીલ પદાર્થ કહેવાય. ચાલો તમે વિચારવું જોઈએ કે આમાંથી કયા પદાર્થને દહનશીલ કહેવાય અને કયા પદાર્થને અદહનશીલ કહી શકાય. ચાલો ટ્રાય કરવું જોઈએ, ફટાફટ વિડીયો પોસ્ટ કરીને ટ્રાય કરો, વિચારો છો. યસ, તો આપણે કહી શકાય કે ભાઈ આપણું જે કોષ્ટક છે એની અંદર ઘણા પદાર્થો એવા છે કે જે દહનશીલ પદાર્થો છે, એટલે કે જે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે, અને અમુક પદાર્થો એવા છે કે જે ઉર્જા ઉત્પન્ન કરતા નથી, એટલે કે તમને સળગતા હોય એવા લાગતા નથી. ફોર એક્ઝામ્પલ આપણને સૌથી પહેલા આપેલું છે લાકડું. તો લાકડાને આપણે હવાની હાજરીની અંદર ગરમ કરીએ તો એ કહી શકાય કે દહનશીલ પદાર્થ કહેવાય, તો કે હા કહેવાય. તમે જો લાકડું સળગી આપણે ભઠ્ઠા તરીકેનો ઉપયોગ કરીએ, સૂકું લાકડું હોય તો એને આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ તો એ દહનશીલ પદાર્થ કહેવાય. કાગળ, તો કે કાગળને તમે સળગાવો તો સળગશે, જ્યોત ઉત્પન્ન થશે, પ્રકાશ ઉત્પન્ન થશે, ઉર્જા ઉત્પન્ન થશે. હા, તો કાગળ જે છે એ પણ દહનશીલ પદાર્થ કહેવાય. લોખંડની ખીલી, લોખંડની ખીલીને તમે સળગાવો તો એ જ્યોત ઉત્પન્ન કરે છે ના. અને એક તો લોખંડને તમે દિવાસળી જગ્યાએ કોઈ લાકડાથી ગરમ કરો કાંઈ ફેર નહીં પડે. તમે લોખંડને એકદમ ગરમ તાપમાન આપો તો એકદમ લાલચોળ થઈ અને લોખંડ ઓગળી જશે, પણ એ ક્યાંય જ્યોત ઉત્પન્ન નહીં કરે.
તો લોખંડ જે છે એને આપણે દહનશીલ પદાર્થ કહી શકાય નહીં. કેરોસીન, યસ, કેરોસીન કે જેને આપણે થોડી પણ ઉષ્મા આપીએ તો એ સળગી ઉઠે, એટલે કેરોસીનનો બળતણ તરીકે ઉપયોગ થાય. આપણે પહેલા વિદ્યાર્થી મિત્રો પ્રાઇમર્સ આવતા રસોઈ બનાવવા માટે, તો એ પ્રાઇમર્સ આવતા તો પ્રાઇમર્સની અંદર બળતણ તરીકે કેરોસીનનો જ ઉપયોગ થતો. આ સિવાય હજુ પણ ઘણી બધી જગ્યાએ કેરોસીનનો પણ ઉપયોગ થાય છે દહન માટે, એટલે કે કોઈ વસ્તુને સળગાવવા માટે. જેમ કે આપણે ઘણી વાર એવું જોયું છે કે કોઈ લાકડું સળગતું ન હોય તો આપણા પેરેન્ટ્સ એમ કહે કે ભાઈ આની અંદર થોડું કેરોસીન નાખી દે, એટલે કેરોસીન નાખી દે અને પછી સળગાવે તો મસ્ત મજાનું લાકડું સળગે. તો કેરોસીન જે છે એ અત્યંત દહનશીલ પદાર્થ આપણે કહી શકાય. ત્યાર પછી આપણને કીધા છે પથ્થરનો ટુકડો. પથ્થરના ટુકડાને તમે ગરમ કરો એ શું જ્યોત ઉત્પન્ન કરશે? ના. તો પથ્થરનો ટુકડો દહનશીલ પદાર્થ નથી. ચાલો પછી આપણે આગળ જોઈએ સ્ટ્રો. પ્લાસ્ટિકની જે સ્ટ્રો આવેલી હોય તે સળગાવજો તો એને આપણે કહી શકાય કે ભાઈ એને સળગાવીએ તો એ ઉષ્મા ઉત્પન્ન કરતા છે. યસ, વેરી ગુડ. ઉષ્મા ઉત્પન્ન કરે, બરોબર, એ સળગી ઉઠે. આ પ્લાસ્ટિક આખું બળતું હોય તો આમાં આપણને સ્મેલ પણ આવે અને જ્યોત પણ થાય. અલગ અલગ પ્લાસ્ટિક ઉપર ડિપેન્ડ કરે, અમુકમાં તમને લીલા કલરની જ્યોત દેખાય, અમુકમાં તમને પીળા કલરની જ્યોત દેખાય, ડિપેન્ડ ઓન પ્લાસ્ટિક. ચાલો પછી ત્યારબાદ છે કોલસો. ઓબ્વિયસ વાત છે, કોલસો તો દહનશીલ પદાર્થ કહેવાય જ. તમે જ્યારે કોલસાને ગરમ કરો તો એ જ્યોત સાથે સળગી ઉઠશે અને ઉર્જા પણ ઉત્પન્ન કરશે. ચાલો ત્યારબાદ તો કે ભાઈ દિવાસળી. યસ, ઓબ્વિયસ વાત છે, દિવાસળી એ દહનશીલ પદાર્થ કહી શકાય. તો કે ભાઈ કહી શકાય, તમે રોજ સળગાવો છો દિવાસળી. અરે યાર બાકસ. ત્યારબાદ તો કે ભાઈ કાચ. તમે કાચને સળગાવો, સળગી ઉઠશે અથવા તો જ્યોત સાથે સળગે છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે? ના. તો કાચ જે છે એને આપણે દહનશીલ પદાર્થ કહી શકાય નહીં. ત્યારબાદ સાવરણીની સળી. યસ, સાવરણીની સળીને તમે સળગાવો તો એ સળગી ઉઠશે, બરોબર, કારણ કે એક પ્રકારના લાકડામાંથી જ બનેલી હોય, એટલે કે લાકડાની જ આજ પેદાશ છે, વૃક્ષની જ, તો એ સળગી ઉઠશે. તો અહીંયા આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા, લાકડું છે, કાગળ છે, કેરોસીન, સ્ટ્રો, કોલસો, દિવાસળી અને સાવણીની સળી. બસ આટલા જે આપણે એક્ઝામ્પલ જોઈએ તે બધા દહનશીલ પદાર્થો છે. એટલે કે એનું જ્યારે દહન થાય એ જ્યારે ઓક્સિજન, હવામાનના ઓક્સિજન સાથે સંયોજાય તો એ કહી શકાય કે પ્રકાશ ઉત્પન્ન કરે છે અથવા તો ઉર્જા ઉત્પન્ન કરે છે, આપણે એને એમ કહી શકાય. તો એ બધાને દહનશીલ પદાર્થો કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ એ એક પ્રકારની ઉર્જા જ છે. કોઈ પણ પદાર્થનું દહન થાય તો જે ઉર્જા મુક્ત થાય એ ઉષ્મા સ્વરૂપે પણ થાય અથવા તો પ્રકાશ સ્વરૂપે પણ થાય. એટલે કે તો તમે કોઈ વસ્તુને ગરમ કરો તો જે ઉર્જા મુક્ત થાય ઉષ્મા ઉર્જા સ્વરૂપે પણ થાય અથવા તો પ્રકાશ ઉર્જા સ્વરૂપે પણ તમે કહી શકો, બરોબર. તો આ છે આપણી પ્રવૃત્તિ. આઈ હોપ બધાને આટલું ક્લિયર થયું હશે. ચાલો આપણે હવે બીજી પ્રવૃત્તિ જોઈએ. મીણબત્તી હોય, મીણબત્તી આપણે રકાબી રાખી એની ઉપર મીણબત્તી સળગતી, બરોબર. તો જ્યાં સુધી મીણબત્તીને ઓક્સિજન હવામાં મળશે ત્યાં સુધી જો મીણબત્તી આવી રીતે જગતી જશે. તમે જેવું એ પાણી ભરેલી મીણબત્તી છે, બરોબર, એક ગ્લાસ લેવાનું, એની અંદર પાણી ભરી લેવાનું, રકાબી ભર, એક રકાબી જે છે એ પાણી ભરેલી રાખી દેવાની, એની ઉપર મીણબત્તી રાખવાની. હવે તો કે મીણબત્તી જ્યારે સળગતી હોય ત્યારે વાંધો નથી, હવે જેવું તમે એની ઉપર ગ્લાસ મૂકશો એટલે મીણબત્તી ઓલવાઈ જશે. તો ભાઈ એનું કારણ શું? તમે એના ઉપરથી શું કહી શકાય કે કન્ક્લુઝન કાઢી શકો એ પ્રવૃત્તિ ઉપરથી કે ભાઈ મીણબત્તી જે છે એને આપણે રકાબીની અંદર, પાણીથી ભરેલી રકાબીની અંદર રાખેલી હતી અને એની ઉપર જયારે આપણે ગ્લાસ રાખેલો તો મીણબત્તી ઓલવાઈ ગઈ, એનું કારણ શું? તો કે ભાઈ આના ઉપરથી આપણે એવું કહી શકાય કે ભાઈ કોઈ પણ વસ્તુનું દહન થવા માટે ઓક્સિજન જરૂરી છે. જો કોઈ વસ્તુને ઓક્સિજન ન મળે તો એ દહન થઈ શકે નહીં, એટલે કે સળગી શકે નહીં. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની વસ્તુ જોવા મળે કે દહન માટે ઓક્સિજન જરૂરી છે. આ દહન માટે ઓક્સિજન પદાર્થ, ઓક્સિજન એટલે O2 જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8, બરોબર. ઓક્સિજન, તો ઓક્સિજન એ દહન થવા માટે અગત્યનો છે. જો ઓક્સિજન ન હોય તો દહન ન થાય, પ્રક્રિયા થાય નહીં. જો ઓક્સિજન ન હોય તો
કોઈ પણ વસ્તુનું દહન થાય કોઈ વસ્તુ સળગે નહીં. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ દહન થવા માટે ઓક્સિજન જરૂરી છે આ એક પ્રવૃત્તિ દ્વારા. આપણને બીજો પ્રશ્ન થાય કે સાહેબ તો સૂર્ય જે છે એ સતત શું કામ પ્રકાશ ઉત્પન્ન કરતો હોય છે ને ઓક્સિજન ઈ છે? ના, અમુક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં ઓક્સિજનની જરૂર નથી, પણ એની પોતાની જ એવી પ્રક્રિયાને કારણે એ સળગે છે, સતત સળગે છે. ફોર એક્ઝામ્પલ સૂર્ય જે છે તો સૂર્ય એ સતત પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરે, સતત ધગધગતો પ્રકાશ ઉત્પન્ન કરે. તો ભાઈ સૂર્યની અંદર કઈ પ્રક્રિયા થાય? તો કે ભાઈ સૂર્યની અંદર ન્યુક્લિયર પ્રક્રિયા થાય. કોઈ પદાર્થ હોય, કોઈ પદાર્થ હોય એની અંદર સૌથી નાનામાં નાનો કણ હોય, પરમાણુ હોય, કે જે ન્યુક્લિયસ જે હોય, ન્યુક્લિયર સંયોજનની પ્રક્રિયા આવે કે બે પરમાણુ જોરથી અથડાઈને, એટલે કે સૂર્યની અંદર કઈ રીતે થાય? તો કે એની અંદર ભાઈ હાઇડ્રોજન જે હોય એ હિલિયમના પરમાણુ બનાવે, હાઇડ્રોજન હિલિયમમાં કન્વર્ટ થાય અને કન્વર્ટ થાય અને પછી ધડાકા કરે, એટલે એને કારણે, એટલે કે બહુ મોટા વિસ્ફોટ કરે કે જેને કારણે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય, જે આપણે આગળના ધોરણમાં ભણશું ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે. પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ સૂર્ય જે છે સતત કઈ રીતે પ્રકાશ ઉત્પન્ન કરે? તો કે ભાઈ ન્યુક્લિયર પ્રક્રિયાને કારણે એ પ્રકાશ ઉત્પન્ન કરે. તો આપણે અત્યાર સુધી શું જોયું વિદ્યાર્થી મિત્રો, કે કોલસો અને આપણે હવામાં સળગાવીએ તો ત્રણ વસ્તુ ઉત્પન્ન કરે, કાર્બન ડાયોક્સાઈડ વાયુ, પ્રકાશ અને ઉર્જા. તો આના ઉપરથી આપણે કહી શકાય કે ભાઈ કોઈ જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાય, પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાય અને ઉર્જા ઉત્પન્ન કરે તો એ પ્રક્રિયાને કહેવાય દહન. જે પદાર્થનું દહન થતું હોય તેને દહનશીલ પદાર્થ અથવા તો બળતણ કહેવાય. બળતણ ઘન પ્રવાહી કે વાયુ હોઈ શકે. ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જે છે જ્યોત સ્વરૂપે અથવા તો ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે. સૂર્યમાં જે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય તે ન્યુક્લિયર પ્રક્રિયાને કારણે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય છે. અને આ સિવાય આપણે અગત્યનો પોઈન્ટ કયો જોયો હતો કે આપણે જોયું કે ભાઈ દહન માટે ઓક્સિજન જરૂરી, જો કોઈ પદાર્થને ઓક્સિજન ન મળે તેનું દહન અટકી જાય, બરોબર. ચાલો તો આપણે હજી એક તમને હું પ્રવૃત્તિ કરવાનું વિચારું કે ભાઈ કોઈ એક લોખંડનો એક તવો હોય, એટલે કે કોઈ એક સરફેસ હોય, લોખંડની સપાટી હોય, એની ઉપર આપણે કોલસો રાખીએ સળગતો, તો એ સળગશે, બરોબર. હવે એ જ કોલસાને આપણે કહી શકાય કે કોઈ એક બરણી હોય, બરણી પારદર્શક બરણી, પ્લાસ્ટિકની કે કાચની કે વોટેવર, એ નથી ઢાંકી દીધું તો એ થોડીક વાર પછી સળગતો બંધ થઈ જશે. એનું કારણ તો કે ભાઈ અંદર ઓક્સિજન મળતો નથી, એનો મતલબ એમ કે દહન માટે ઓક્સિજન જરૂરી છે. તો આ બધા ઉપરથી આપણે એટલું તો સમજાય કે ભાઈ દહન પ્રક્રિયા કોને કહેવાય અને દહન માટે ઓક્સિજન જરૂરી છે. હવે તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિના કપડામાં આગ પકડી લે તો આપણે એમ કહીએ કે ભાઈ આને ધાબળો ઉઢાડી દો, આને સાલ ઉઢાડી દો, આને કોઈ વસ્તુથી વીંટી દો કે જેથી આગ ઓલવાઈ જાય. તો એનું કારણ શું? તો કે ભાઈ કોઈ વસ્તુ સળગતું હોય તો કોઈ વસ્તુ સળગતી ક્યારે હોય? તો કે સતત એને ઓક્સિજન મળતો હોય. માની લો કે કોઈ વ્યક્તિ સળગે તો એનો મતલબ એમ કે હવામાંથી સતત ઓક્સિજન મળે છે અને જ્યાં હવામાંથી ઓક્સિજન મળતો હોય એટલે સળગવાનું બંધ થાય નહીં. એટલે કોઈ સળગતી વ્યક્તિ હોય તો આપણે શું કરીએ? તો કે એને સાલ ઉઢાડી દઈએ, એને ધાબળો ઉઢાડી દઈએ. એટલે થાય શું? તો કે ભાઈ હવા સાથે, હવાનો જે ઓક્સિજન છે એની સાથે એનો કોન્ટેક્ટ તૂટી જાય અને સળગતો બંધ થઈ જાય. એટલે જ તમે જોયું હશે કે ક્યારેક કોઈ સળગતી વ્યક્તિ હોય તેને ધાબળો ઉઢાડી દેવામાં આવે, બરોબર. તો હવે તમને આનો અંદાજો આવે. હજી આ સિવાય બીજા અમુક ટેક્સ્ટબુકમાં પ્રશ્ન આપેલા છે કે શું દિવસળી તેની જાતે સળગે છે? ના, આપણે એને ઘર્ષણ દ્વારા સળગાવીએ છીએ. આ સિવાય તો કે તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો હશે, શું એને દિવસળીની નજીક લાવો તો આપોઆપ સળગી જાય? તો કે હા. તમે લાકડાના ટુકડાને લાકડાનો જે ટુકડો હોય એને તમે દિવાસળી હોય એટલે કે બાકસની સળી, એનાથી તમે સળગાવી શકો? કાગળને તમે સળગાવી શકો, તમે કાગળ આમ લ્યો તમે દિવાસળી નીચે દિવાસળીની સળી રાખો તો તરત સળગી જાય. લાકડાને તમે સળગાવી શકો? વિચાર જોઈએ. ના, લાકડાને આપણે એક નાની દિવાસળીથી સળગાવી શકાય નહીં. બીજું ઉદાહરણ એ પૂછતો કે શા માટે આપણે લાકડું કે કોલસો સળગાવવા માટે આપણે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે કે કોઈ કાગળનો ઉપયોગ કરવો પડે છે, શા માટે? તો કે ભાઈ એનું કારણ એ છે કે દરેક અલગ અલગ પદાર્થો છે એ અલગ અલગ તાપમાને સળગે છે. લાકડું છે તો એ ભાઈ દિવસળી જેટલું જ્યોત ઉત્પન્ન કરે એટલા તાપમાનથી નથી સળગતું. કાગળ સળગી છે
તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જે નીચામાં નીચા પદાર્થ છે, જે આવો એક પોઈન્ટ હતો, આ પણ એક પોઈન્ટ છે કે જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગી ઉઠે તેને તે પદાર્થનું તેને તે પદાર્થનું જ્વલંત બિંદુ કહે છે. તેને તે પદાર્થનું જ્વલન બિંદુ અથવા તો આને ઇગ્નિશિયન કહેવાય, જ્વલન બિંદુ અથવા તો આને ઇગ્નિશિયન ટેમ્પરેચર તરીકે પણ ઓળખાય છે. એટલે એનો મતલબ શું કે ભાઈ તમે ઓછામાં ઓછું એને કેટલું તાપમાન આપો કે જેથી એ પદાર્થ છે એ સળગી ઉઠે. ઓછામાં ઓછું એને કંઈક તાપમાન આપો. ફોર એક્ઝામ્પલ લાકડું વિશે તો લાકડાને કાંઈક તો ઓછામાં ઓછું તાપમાન આપવું પડશે કે જેથી એ સળગી ઉઠે. કાગળ હોય તો કાગળને કાંઈક ઓછામાં ઓછું તાપમાન આપવું પડે કે જેથી એ સળગી ઉઠે. લાકડાનું કાગળનું બેનું સળગવાનું તાપમાન કેવું છે? અલગ અલગ. કાગળ તરત સળગી જાય એનો મતલબ એમ કે એનું જે જ્વલન બિંદુ છે એ નીચું છે, અને લાકડું છે એને આપણે બહુ વધારે થોડી કષ્ટી કરવી પડે સળગવા માટે, તો એનું જ્વલન બિંદુ કાગળ કરતા ઊંચું છે. આ જ્વલન બિંદુ છે એ અલગ અલગ પદાર્થોના અલગ અલગ હોય છે અને એની આપણે સરખામણી કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ કેરોસીન છે, પેટ્રોલ છે, એ બધી જો તરત સળગી જશે. જેવી તમે જોઈ શકો છો ફાટ કરતી સળગી જાય, આપણે મૂવીમાં એમાં બધું જોયું હશે. તો એનો મતલબ એમ કે એ બધા એકદમ જ્વલનશીલ પદાર્થ કહેવાય, એટલે કે તરત સળગી ઉઠે એવા પદાર્થ કહેવાય. તો આના ઉપરથી આપણે હવે કહી શકીએ કે શા માટે ઓરડાના તાપમાન હોય નોર્મલ ટેમ્પરેચર, ઓરડાનું તાપમાન એટલે તો કે આપણું આજુબાજુનું તાપમાન, એ તાપમાને દિવાસળી સળગતી નથી. તમે જોયું દિવાસળી હોય બાકસ ની અંદર જે સળી રહેલી હોય એ એમને સળગી ઉઠે? ત્યારે એમને સળગી ઉઠશે ના, તમે એને આમ ઘસશો તો જ એ સળગશે. તો એનો મતલબ એમ કે જે દિવાસળી છે એનું જ્વલન બિંદુ કેવું છે? તો કે ઓરડાના તાપમાન કરતા ઊંચું. લાકડું એમનું પૈડા પૈડા સળગી જાય ના, એનું જ્વલન બિંદુ છે એ ઓરડાના તાપમાન કરતા ઊંચું છે. કાગળનું પણ જ્વલન બિંદુ ઓરડાના તાપમાન કરતા ઊંચું છે. આઈ હોપ બધાને આટલું ક્લિયર થયું હશે, બરોબર. આપણે જ્યાં સુધી રાખીએ, મળશું આપણે નેક્સ્ટ ટાઈમ ત્યારે જ્વલન બિંદુ વિશે અને આગળ આ ચેપ્ટર વિશે ચર્ચા કરીશું દહન વિશે. અહીંયા સુધી રાખીએ, જય ભારત, જય હિન્દ. બધા પોતાના બુકની અંદર આ લખી લેજો.